नमस्कार मित्रों, गई काले आपणे विडियोनी अंदर धोरण 10 विषय गणित प्रकरण नंबर 11 रचनानी अंदर 11.1 एटले प्रथम रचना जोई। मित्रों हवे ए ज रचनानी अंदर आपणे वात करी थी कि रचनानी अंदर तमारे गुणोत्तर बदलवामां आवशे, तो आवी ज एक रचना स्वाध्याय 11.1 में आपेली छे जेमां गुणोत्तर अगौ जे आपणे रचना जोई एमां 2:3 हती, एनी जगह अई गुणोत्तर पूछ्यो छे 5:8। ओके, तो आ रीते तमने गुणोत्तर बदलवामां आवे तो रचना बदलाई जती नथी, आटलू याद राखजो मित्रों। गुणोत्तर बदलाय एटले रचना बदलाती नथी, रचना एना एज छे। पछी अगौ जे रचना आपी हती एमां फक्त रेखाखंड ए बी दोर्यो हतो, एमां कोई माप आप्युं नहोतुं। જ્યારે અહીં રચનાની અંદર આ જે સ્વાધ્યાય 11.1ની પહેલી રચના આપી છે એમાં એવી વાત કરી છે કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવાનો છે। ઓકે, એટલે તમારે માપ લઈને રેખાખંડ દોરવાનો છે। હવે અગાઉ આપણે જે રચના દોરી હતી આવી એની આપણે પુનરાવર્તન કરીશું અને તરત જ આ જ રચના એટલે પ્રથમ રચના બીજી રીતે પણ દોરી શકાય છે, તો એ પણ આપણે જોઈશું। એટલે રચના બે રીતે દોરી શકાય છે, બંને રીતની આજે પ્રેક્ટિસ કરીશું। હવે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવાનો છે તો આપણી પાસે સ્કેલ છે મિત્રો, તો સ્કેલની અંદર આપણે આ રીતે ફૂટ પટ્ટી અથવા માપ પટ્ટી તમે જે કહેતા હોય, અંગ્રેજીમાં આપણે સ્કેલ કહીએ છીએ, તો એના આ રીતે મૂકવાનો છે મિત્રો। અને 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ મિત્રો દોરવાનો છે આપણે। 7.6 સેન્ટીમીટર લંબાઈનો એ 7.5 અને 7.6, તો રેખાખંડ આપણે મિત્રો દોરીએ છીએ। તો આ રીતે 7.6 સેન્ટીમીટરનો આપણે રેખાખંડ દોર્યો। હવે રચનાના મુદ્દા મિત્રો ગોખવાના ના હોય, રચનાના મુદ્દામાં શું કરવાનું હોય, જેમ જેમ તમે કામ કરો છો એમ તમે મુદ્દા લખી શકો। દાખલા તરીકે મારે આ જ રચનામાં સાથે સાથે મુદ્દા લખવા છે તો હું શું લખતું, તો ચલો રચનાના મુદ્દા એમાં નંબર 1 આપણે શું કર્યું, આને નામ આપી દઈએ રેખાખંડ એ બી, કારણ કે સ્પષ્ટ વાત કરી કે 7.6 સેન્ટીમીટર લંબાઈનું રેખાખંડ દોરો, તો ચલો રેખાખંડ દોર્યો, હવે એનું નામ આપીએ। તો એ લખી દઈએ કે રેખાખંડ એ બી બરાબર 7.6 સેન્ટીમીટર માપનો રેખાખંડ એ બી રચો। તો ચલો આપણે એ બી બરાબર 7.6 સેન્ટીમીટર માપનો રેખાખંડ એ બી રચ્યો, તો પહેલો મુદ્દો આ રીતે થયો। હવે બીજ આપણે શું કર્યું હતું અગાઉ યાદ કરો મિત્રો, કે જો એ બિંદુ છે ત્યો અને જો બી બિંદુ છે ત્યો, એટલે રેખાખંડ એ બીની ઉપરની તરફના અર્ધતલમાં અને રેખાખંડ એ બીની નીચેના તરફના અર્ધતલમાં આપણે 60ના માપના ખૂણા બનાવ્યા હતા। હવે એવું જરૂરી નથી કે 60ના જ ખૂણા બનાવવા, તમારે લઘુકોણ કોઈ પણ લઈ શકાય, 30નો 75નો 15નો, પરંતુ 60નો ખૂણો સરળતાથી તમે દોરી શકો છો। એટલા માટે હવે 60નો ખૂણો દોરવા માટે આપણે શું કરીશું, પરિકરને એ ઉપર મૂકીશું અને અનુકૂળ ત્રિજ્યા લઈશું, આશરે મિત્રો ત્રિજ્યા લઈશું, બહુ વધુ પણ નહીં બહુ ઓછી પણ નહીં, અને આ રીતે આપણે વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીશું। ઓકે, હવે એ જ વસ્તુ એ જ વર્તુળ આ બાજુ પણ દોરવાનું છે બી ઉપર પણ એ આપણે પછી 60નો ખૂણો રચીએ। હવે જે માપથી તમે આ વર્તુળ રચ્યું, હવે એ વર્તુળનો ચાપ રેખાખંડ એ બીને જો છેદે છે તો આપણે પરિકર મૂકીશું અને પેન્સિલ વડે ઉપર જે પણ ચાપ વર્તુળનો છે એના ઉપર આપણે ફરી ચાપ મારીશું, એટલે આ રીતે મિત્રો ચાપ થશે। હવે આ બંને ચાપને જોડતા જે પણ છેદ બિંદુ આવ્યું એને મિત્રો આપણે જોડી દઈશું, એટલે 60નો ખૂણો તૈયાર થશે મિત્રો। એટલે આપણે આ રીતે આને જોડીશું તો અહીં 60નો ખૂણો થશે, કિરણ દોરવાનું છે અને આ કિરણ છેક આગળ સુધી જવાનું છે મિત્રો આ રીતે, અને કેને કહેવાય છે કિરણ એ એક્સ। ઓકે, હવે આ 60નો ખૂણો રેખાખંડ એ બીના ઉપરના અર્ધતલમાં કર્યો, તો એ જ રીતે 60નો ખૂણો રેખાખંડ એ બીના નીચેના અર્ધતલમાં પણ કરવાનો છે। હવે મને દોરતા ફાવે એટલા માટે હું પેજને બદલી કાઢું છું, એટલે આપણે આ જ પેજને આપણે ઉલટું કરીએ છીએ, એટલે હાલ જેમ આપણે ખૂણો રચ્યો એ જ રીતે આપણે નીચેની સાઈડ ખૂણો રચીએ છીએ। તો એમાં પણ મિત્રો એ જ રીતે આપણે અહીં શું કરીશું, આ રીતે ચાપ રચીશું આ રીતે। ઓકે, પછી જો રેખાખંડ ઉપર આવે છે તો મૂકીને ફરી પાછો ચાપ રચીશું અને આ બંનેને જોડતું કિરણ દોરીશું, એટલે અહીં નીચે પણ બી બિંદુ આગળ 60ના માપનો ખૂણો થશે મિત્રો, અને આને આપણે કહી દઈશું કિરણ બી વાય, આને આપણે કહી દઈશું કિરણ બી વાય।
ओके, तो तमने ख्याल आवी गयो छे। ટૂંકમાં રેખાખંડ એ બી ની ઉપરના અર્ધતલમાં અને રેખાખંડ એ બી ના નીચેના અર્ધતલમાં આપણે લઘુકોણ બનાવ્યા। 60નો એવું જરૂરી નથી, 30નો પણ બનાવી શકાય, 15નો પણ બનાવી શકાય, 75 પણ, 90 થી નાનો કોઈ પણ ખૂણો બનાવી શકાય, પણ 60નો ખૂણો આપણે સરળતાથી બનાવીએ છીએ એટલા માટે। તો બીજો મુદ્દો આપણે લખવો હોય તો શું લખી શકાય, જાતે આપણે શું કર્યું કહો, રેખાખંડ એ બી ના ઉપરના અર્ધતલમાં એક્સ એ બી 60નો બનાવ્યો અને એ જ રીતે નીચેના અર્ધતલમાં એ બી વાય અથવા વાય બી એ પણ મિત્રો 60ના ખૂણા બનાવ્યા। બંને ખૂણા કેવા બનાવ્યા, સરખા। તો આપણે લખવું તો લખી શકાય કે કિરણ એ એક્સ તથા કિરણ બી વાય રચો, જેથી હવે રચવાનું તો શું, કેવું રચવાનું છે કે બંનેના માપ કેવા થાય સમાન, કે માપ કોણ એક્સ એ બી બરાબર માપ કોણ વાય બી એ। ઓકે, એવું જરૂરી નથી કે પાઠ્યપુસ્તકમાં રચના જુદી રીતે, આનું વર્ણન જુદી રીતે આપેલું હોય, હેતુ એક જ છે, એનો કન્સેપ્ટ સૌ જોઈએ। ઘણા લોકો આ રીતે લખતા હોય છે કે રેખાખંડ એ બીના ઉપરના અર્ધતલમાં કિરણ એ એક્સ એવું રચો કે જેથી એક્સ એ બી બરાબર 60 થાય અને નીચેના અર્ધતલમાં કિરણ બી વાય એવું રચો કે જેથી એ બી વાય બરાબર 60 થાય। ચલો એ રીતે પણ મુદ્દો લખી શકાય, એટલે તમે તમારી ભાષામાં લખવાનું છે। મુદ્દાના માર્ક કરતો રચના દોરવાના ગુણ વધુ છે મિત્રો, એટલે દોરવા ઉપર વધુ ધ્યાન આપવાનું છે। તો ચલો આ રીતે આપણે મુદ્દો પણ, તો બે કિરણ પણ થઈ ગયા, હવે આપણે ત્રીજો મુદ્દો લખીશું, પણ એ પહેલાં આપણે હવે શું કરીશું કહો, અહીં ઉપર તમે જુઓ કે જે પણ તમને આપેલું છે, અહીં શું આપેલું છે કે રેખાખંડ એ બી દોરો, રેખાખંડ દોરો, હવે તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે। એટલે તમારે શું કરવાનું છે, પરિક્રમ માપની વધુ ત્રિજ્યા લેવાની નથી, માપની ત્રિજ્યા લેવાની અને 5 ભાગ ઉપર લેવાના છે, 5 ટુકડા ઉપર કરવાના છે અને 5 ચાપ મારવાના છે, અને એ જ રીતે નીચેની સાઈડ 8 ચાપ રચવાના છે। એટલે એને કેન્દ્ર લઈ ચાપ રચીશું, એટલે પહેલો ચાપ એને આપણે A1 કહીશું, પહેલો ચાપ એને આપણે શું કહીશું મિત્રો, A1 કહીશું। એ જ રીતે જે ચાપ આપણે રચ્યો હોય તમારે ચેક કરી લેવાનો મિત્રો, એટલે ખસી ગયું હોય, ચલો આ આપણે ચાપ A1 રચ્યો, ફરી એ જ ચાપ ઉપર મૂકીને આપણે બીજો ચાપ રચીશું, ફરી પાછું એના ઉપર મૂકીને આપણે ત્રીજો ચાપ બનાવીશું, એના ઉપર મૂકીને આપણે ચોથો ચાપ બનાવીશું આગળ, અને એ જ રીતે આપણે મિત્રો 5મો ચાપ લઈશું। ઓકે, તો આ રીતે તમે જોઈ શકો છો કે કિરણ એ એક્સ ઉપર આપણે A1, A2, A3, A4 અને A4, A5, આપ એટલું A1, A2, A3, A4, A5 બિંદુ એવા રચ્યા કે જેથી આ બધાના માપ કેવા છે, સરખા છે। હવે એટલું જ માપ લેવાનું છે મિત્રો, માપ બદલવાનું નથી તમારે, એટલું જ માપ લઈને નીચેની બાજુ એટલે બી ઉપરથી કિરણ બી વાય ઉપર ચાપ રચવાના છે। હવે કેટલા ચાપ રચવાના છે, તો એ તમે જુઓ 8 ચાપ રચવાના છે। ઓકે, તો આપણે પેજને હું ફેરવી નાખું છું કે જેથી ચાપ લગાવતા આપણે ફાવે મિત્રો। તો ચલો આ રીતે 8 ચાપ આપણે રચીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8। ઓકે, તો આ રીતે મિત્રો 8 ચાપ રચીએ છીએ। કાગળને ફરી પાછો મૂવ કરું છું હું અને સીધો કરું છું। હવે આ જે પણ બિંદુ આવે આ બાજુ એના નામ પણ આપણે આપી દેવાના છે, કિરણ બી વાય છે તો અહીં આપણે લખીશું કે પહેલાં ચાપનું નામ B1, B2, B3, B4, B5, B6, B7 અને અહીં આવ્યું B8। કિરણ એ કિરણ છે લાંબુ કરવાનું, કારણ કે આપણે કાગળની અંદર હાલ કાગળ નાનો છે, આડો કરેલો છે, એટલા માટે બાકી તમારે કિરણને આ રીતે લાંબુ કરવાનું। હવે ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછે છે કે સાહેબ ભાઈ 5 ચાપ સુધી જ જવાનું, એવું જરૂરી નથી મિત્રો, આમ તો 5 અને 8, 13, એટલે ખરેખર તો 13 ચાપ લેવાના હોય કિરણ એ એક્સ ઉપર, અને એ જ રીતે કિરણ બી વાય ઉપર પણ 13 ચાપ લેવાના હોય, અને પછી આપણે શું કરવાનું, આ 5મા ચાપના 8ના ચાપમાં જોડવાનું છે, તો વધુ ચાપ લેશો તો કોઈ વાંધો આવતો નથી। હવે આપણે ફરી પાછો આગળ મુદ્દો લખીએ છીએ ત્રીજા નંબરનો, ચલો આપણે શું કર્યું કહો, કિરણ એ એક્સ ઉપર આપણે લખવો તો લખી શકાય, કિરણ એ એક્સ પર A1, A2, A3,
A4, A5, એવા રચો કે જેથી કયા કયા સરખા થયા મિત્રો, બધા સરખા થયા. A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 થાય. ઓકે, અને આ જ રીતે કિરણ BY માટે તમે લખી શકશો. કિરણ BY માટે આ જ રીતે તમારે કિરણ BY માટે જાતે લખવાનું કે B1, B2, B3, B4, B5, B6, B7 અને B8 એવા રચો કે જેથી આ બધા બિંદુઓ કેવા થાય, સરખા થાય. એટલે મુદ્દા જાતે બનાવવાના છે તમે જે પ્રમાણે. હવે આપણે શું કરવાનું છે કે 5:8 એટલે આ કિરણ AX ઉપર પાંચમા નંબરનો જે ચાપ હતો એને અને કિરણ BY ઉપર આઠમા નંબરનો જે ચાપ છે એને, આ બંનેને મિત્રો તમારે સ્કેલ વડે માપ પટ્ટી વડે જોડવાના છે. બરાબર, તો અહીં આપણે ફૂટ પટ્ટી આપણે મૂકીશું પાંચમા નંબરના ટુકડા ચાપ ઉપર અને નીચે આઠમા નંબરના ચાપ ઉપર. તો આ રીતે મૂકીને આપણે ડોટેડ લાઇન દોરવી હોય તો ડોટેડ લાઇન અને ઘાટી લાઇન દોરવી હોય તો ઘાટી લાઇન આ રીતે મિત્રો દોરવાની છે. હવે આ જે દોરો છો એ રેખાખંડ AB-ને જે બિંદુમાં છેદે એ બિંદુનું નામ આપી દીધું, દાખલા તરીકે બિંદુ P. તો આપણે લખીએ છીએ ચોથા નંબરનો મુદ્દો, જે છેલ્લો મુદ્દો. ચલો, તમે શું કર્યું, A5 અને B8 ને જોડ્યા, તો આપણે લખી શકીએ છીએ કે A5 B8, રેખાખંડ A5 B8 રચો. જે આડો રેખાખંડ કયો હતો આપણે, રેખાખંડ AB-ને P-માં છેદે, રેખાખંડ AB-ને P-માં છેદે. ઓકે, તો ચલો રેખાખંડ AB-ને P-માં છેદે. હવે વિભાજન કરો, તો ચલો વિભાજન થઈ ગયું. માટે છેલ્લો ટૂંકમાં લખવો તો લખાય કે PA રેખાખંડ AB-નું, અને છેલ્લે લખવું હોય તો આમ લખી શકાય, આમ PA રેખાખંડ AB-નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે રચનાના મુદ્દા શું થાય છે મિત્રો, પૂરા થાય છે, કા 5:8 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ રીતે રચના આપણે આગળ દોરી હતી, પણ એના એ રચનાનું મેં પુનરાવર્તન એટલા માટે કર્યું કે એ આપણે ગુણોત્તર બદલ્યો છે અને માપ બદલ્યું છે. બરાબર, એટલે રચના આ રીતે બદલી દે પૂછાય છે, રચના તો એ રીતે દોરવાની છે. હવે તમને કહે છે કે બંને ભાગ માપો, તો કયા કયા બંને ભાગ માપવાના છે, AP અને PB. તો તમારે આ રીતે પછી સ્કેલ વડે AP અને PB માપવાના છે મિત્રો. અહીં તમે AP માપશો એટલે લગભગ એક્ઝેક્ટ નથી પણ 2:8 આજુબાજુ આવે છે, અને એ જ રીતે મિત્રો PB માપશો તમે એટલે ત્યાં પણ તમે 4:9 આજુબાજુ આવે છે. તો છેલ્લે તમારે આ બંને ભાગ લખી દેવાના છે કે AP બરાબર આટલા અને PB બરાબર આટલા. તો આ રીતે મિત્રો અગાઉ જે આપણે રચના દોરી હતી એ જ રીતે મેં આ રચના દોરી છે. ઓકે, હવે આના જ રચના રીત નંબર 2, રચના આના જ આપણે જોઈએ છે. તો આ બીજી રીતે કેવી રીતે દોરી શકાય, આવા બંનેમાંથી જે રીત તમને અનુકૂળતા આવતી હોય એ રીતે તમે તૈયાર કરી શકશો. મને તો હાલ જે આપણે રચના દોરી પહેલી રીતે એ રીતે વધુ અનુકૂળતા લાગે છે અને વિદ્યાર્થીઓને પણ એ રીત ફાવે છે. છતો તમને એમ લાગે કે ના મારે આ બીજી રીતે તૈયાર કરવી છે, તો તમે બીજી રીતે પણ તૈયાર કરી શકો, એટલે રચના એના એ જ છે. તો ચલો પહેલું કામ શું કરવાનું છે, 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. તો આપણે 7.6 સેન્ટીમીટર લંબાઈનો મિત્રો રેખાખંડ દોરીએ છીએ. ઓકે, તો ચલો 7.6, તો 7.6 સેન્ટીમીટર લંબાઈનો આપણે રેખાખંડ રચ્યો. તો અહીં નામ આપી દઈએ છીએ A અને B. ઓકે, તો ચલો આ તમને ખ્યાલ આવ્યો છે. હવે આપણે શું કરવાનું છે મિત્રો, આપણે કિરણ AX રચવાનું છે. તો ચલો કિરણ AX રચવા માટે આપણે 60નો ખૂણો બનાવાય અથવા કોઈ પણ ખૂણો બનાવીને તમે કિરણ AX રચી શકો. ચલો અહીં આપણે કિરણ AX રચીએ છીએ. તો ચલો આપણે આ જ વસ્તુ અહીં કિરણ AX રચીએ છીએ. આ કિરણ લાંબુ રાખવાનું મિત્રો. આ કિરણ બહુ લાંબુ રાખજો એટલા માટે કે અહીં 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. તો હવે આ રચના માટે શું કરવાનું છે, અગાઉ જે રચના દોરી એમાં શું કર્યું
કે બે કિરણ બધું રહેતા થાય, એક રેખાખંડની ઉપરના અર્ધતલમાં અને રેખાખંડની એક નીચેના અર્ધતલમાં, તો આ રીતે આપણે બે કિરણો દૂર રહેતા. જ્યારે અહીં શું કરવાનું છે, આના જ રચના બીજી રીતે દૂરવા માટે રેખાખંડ નીચે રાખવાનો પેજની અંદર, કે જેથી ઉપર જગ્યા વચ્ચે જેટલી વધુ સ્પેસ મળશે એટલું તમે કિરણને લાંબુ કરી શકશો અને કિરણ લાંબુ કરવાનું. હવે કેટલા ચાપ મારવાના છે, તો આ બંનેના સરવાળા જેટલા ચાપ મારવાના. અહીં 5:8 આપેલા છે, 5:8 એનો મતલબ બંનેનો સરવાળો થશે 13. હવે વિચારો કે 13 ચાપ જ્યારે રચવાના હોય એટલે એકદમ નાની મિત્રો ચાપ રાખવાનો, એકદમ નાનો રાખવાનો, તો જ તમે 13 ચાપ મિત્રો બનાવી શકશો, નહીંતર કિરણની છેક બહાર જતું રહેશે. એટલે બને ત્યાં સુધી એકદમ નાના ચાપ લેવાના છે. તો ચલો આપણે ચાપ લઈએ છીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. ઓકે, તો કિરણ એક્સ ઉપર આ રીતે મિત્રો તમારે 13 ચાપ બનાવવાના છે. આ તમારું કિરણ એ એક્સ, છેલ્લે એક્સ લખવાનું. હવે 13 ચાપ કયા કયા બનાવ્યા, તો એ લખવાનું A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9 A10 A11 A12 અને A13. તો ચલો આવા 13 ચાપ તમે બનાવ્યા. ઓકે, તો પેલી રચના અને આ રચનામાં ફેર કેટલો છે? આ રચના એટલા માટે ટીપિકલ છે કે એક જ બાજુ ઉપર બધા ચાપ લેવાના છે, બધા પાસા સરવાળા કરીને લેવાના છે, એટલે વધુ ચાપ થશે. જ્યારે પહેલામાં ફાયદો શું હતો, એક ઉપર કિરણ બનાવ્યું હતું, એક નીચે કિરણ બનાવ્યું હતું, અને પહેલાં જેટલા જેટલા ગુણોત્તરમાં પહેલો ગુણોત્તર હોય એટલા ચાપ ઉપર રચ્યા અને બીજા નીચે, એટલે સરળતાથી આપણે ભાગ પાડી શકતા હતા. હવે મિત્રો તમારે શું કરવાનું છે, હવે આના મુદ્દા લખાવતો નથી એટલા માટે મુદ્દા અગાઉ જેમ હતા એમ જ લેતા જવાનું છે. ચલો અગાઉ મુદ્દો કયો હતો, નંબર 1 શું હતો, કે આપેલા માપનો રેખાખંડ એ બી રચો અથવા 7.6 સેન્ટીમીટર માપનો રેખાખંડ એ બી રચો, આ પહેલો મુદ્દો થશે. પછી શું કર્યું આપણે, કિરણ એ એક્સની રચના કરી એમાં લખવું, તો લખી શકાય રેખાખંડ એ બીના ઉપરના અર્ધતલમાં કિરણ એ એક્સની રચના કરો. તો ચલો એ બીજો મુદ્દો થશે. તમે જે પ્રમાણે કામ કરો છો એ જ પ્રમાણે તમારે મુદ્દા લખતા જવાના. મુદ્દા એ સહેજ પણ ગોખવાનો વિષય નથી મિત્રો, બરાબર. અને જો 4 માર્ક્સની રચના પૂછાય છે એમાં શક્ય હોય ત્યાં સુધી શું થાય છે, 3 ગુણ દોરવાના હોય છે અને 1 ગુણ મુદ્દાનો હોય છે. ઘણી વખતે બહુ સરળ રચના હોય દોરવાની, તો 2 ગુણ દોરવાના હોય અને 2 ગુણ મુદ્દાના હોય છે. એટલે જે તે પરીક્ષક ઉપર જાય છે, છતાં પણ મુદ્દા તમારે જાતે લખી શકશો મિત્રો, કારણ કે દોરો છો એ પ્રમાણે તમારે લખવાનું છે. ચલો હવે આપણે શું કર્યું, આ બંનેના સરવાળા જેટલા, 5 × 8 = 13, એટલે 13 ચાપ રચ્યા. હવે તમારે શું કરવાનું, આ છેલ્લો ચાપ જે આવ્યો એને આ બી બિંદુ સાથે જોડી દેવાનું છે માપપટ્ટીને, તો બી બિંદુ સાથે અને સીધે સીધા તમારે જોઈન કરવાના છે. તો ચલો આપણે શું કરીશું, સ્કેલનો ઉપયોગ કરીશું સીધી પટ્ટીનો અને બીની સાથે જોડીશું. એટલે અહીં તમારે મુદ્દો લખવો હોય તો લખી શકાય. કયો મુદ્દો લખી શકાય મિત્રો, A13 B રેખાખંડ A13 અને B ની રચના અથવા ની રચના કરો, અથવા રેખાખંડ A13 B રચો એમ. તો ચલો આ આપણે વાત થઈ, તો ચલો આ જોડ્યા. હવે આપણે મહત્વની વાત છે કે હવે તમારે શું કરવાનું છે, આ રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવું છે. તો આનો મતલબ અહીં જે 5મા નંબરનો જે ચાપ છે મિત્રો, 5મા નંબરનો ચાપ, આ 5મા નંબરના ચાપથી રેખાખંડ એ બી ઉપર એક રેખાખંડ જો દોરવામાં આવે તો અહીં તરત જ 2 ટુકડા એના થઈ જાય રેખાખંડ એ બીના. એટલે એક ભાગ 5 થશે, બીજો ભાગ 8 થશે, બરાબર. પણ પ્રશ્ન એ થયો કે A5માંથી રેખાખંડ એ બી ઉપર એવો રેખાખંડ રચવાનો કે આ રેખાખંડ, આ છેલ્લો જે રેખાખંડ દોર્યો તે અને આપણે A5માંથી જે દોરીએ તે, એ બંને એકબીજાને સમાંતર હોય. એટલે એકબીજાને સમાંતર હોય એવો રેખાખંડ મિત્રો દોરવાનો છે, બરાબર. તો હવે પ્રશ્ન એ થાય કે આ રેખાખંડ A13Bને સમાંતર રેખાખંડ આ P બિંદુએ કેવી રીતે દોરવો, આ A5 બિંદુએ કેવી રીતે દોરવો,
કેમ એ ફાઈ બિંદુએ દોરીએ છીએ? આપણે પાંચમા નંબરનો ભાગ પકડવાનો છે, પાંચમા નંબરનો ભાગ. તો ત્યાં સમાંતર રેખાખંડ દોરવા માટે આપણે, ચલો બે આ રીતે હોય, હવે મારે બે સમાંતર રેખાખંડ દોરવા હોય તો આનો મતલબ શું થયો કે આનો જે ખૂણો હોય એટલો જ ખૂણો જો હું આનો દોરું, આ બંનેના ખૂણા સરખા હોય તો બે રેખાખંડ મિત્રો સમાંતર થાય. ઓકે, તો અહીં જેટલા માપનો ખૂણો છે એટલા જ માપનો જો ખૂણો અહીં દોરવામાં આવે તો મિત્રો સરળતાથી તમે સમાંતર રેખાખંડ દોરી શકો. તો આપણે શું કરીએ છીએ, આપણે અહીં એ તેર ઉપર આ એ તેરનો અહીં ખૂણો બનાવીએ છીએ. અનુકૂળ માપ લઈને તમારે શું કરવાનું, આ જે એ તેર છે ત્યાં તમે એક ખૂણો બનાવો છો અને એ ફાઈવ આગળ જો અહીં હું આ રીતે તમને ફાવે એટલા માટે આપણે શું કરીએ છીએ, જો એ તેર આ છેલ્લું બિંદુ છે ત્યાં આપણે આ રીતે ચલો ચાપ માર્યો. ઓકે, હવે એટલો ને એટલો એ ફાઈ બિંદુ જે છે મિત્રો, એ ફાઈ બિંદુ એ ફાઈ બિંદુ જે છે ત્યાં પણ એટલો જ મિત્રો લઈને આપણે ચાપ રચીએ છીએ, વર્તુળ દોરવા પ્રયત્ન કરીએ છીએ. તો જુઓ શું કર્યું આપણે, બરાબર જુઓ, એ તેર ત્યાં આપણે વર્તુળ દોરવા પ્રયત્ન કર્યો અને એ જ એ ફાઈ બિંદુને કેન્દ્ર લઈને વર્તુળ દોર્યું. હવે આ બંને મારે ખૂણા સમાન બનાવવા છે તો શું કરવાનું, આ જે ખૂણો છે માપવાનો છે તમારે, એ આ ખૂણો માપી લેવાનો છે તમારે, બરાબર. આ જેટલા માપનો ખૂણો હોય, ચલો આ ખૂણો એટલે આ માપવાનો છે, બરાબર. હવે આ જેટલા માપનો ખૂણો થયો એટલા જ માપનો આપણે જે આ એ ફાઈવનો જે વર્તુળ દોર્યું એના ઉપર મૂકીને આપણે અહીં મિત્રો ચાપ રચીશું. ઓકે, હવે આ જે ચાપ આવે છે, આ જે ચાપ તમે રચ્યો એ બંને ચાપ ભેગા કરીશું આપણે, એટલે સમાંતર રેખા થઈ જશે તમારી. આ સમાંતર રેખા દોરવા માટે આ રીતે મિત્રો તમે આ બંને ચાપ, ટૂંકમાં આ માપના ખૂણો, આ બંને ખૂણા સરખા કર્યા. હવે આને અને આને જોડવાના છે મિત્રો, અને આને જ્યારે તમે જોડશો, આને તમે જોડશો, હવે તમે જોઈ શકો છો આ બંને રેખાખંડ એ તેર બી અને રેખાખંડ એ ફાઈ પી, આ બંને જ ભેગા થાય એ બિંદુને આપણે શું કહીશું, પી બિંદુ કહીશું. તો હવે જો આ બંને સમાંતર રેખા થઈ, હવે સમાંતર રેખા કેમ થઈ, આનો જે ખૂણો હતો એટલો જ ખૂણો મેં અહીં બનાવ્યો મિત્રો, આનો જે ખૂણો આપેલો છે એટલો ખૂણો અહીં બનાવ્યો. ખૂણો સરખો બનાવવા માટે આપણે શું કર્યું, એ તેરને કેન્દ્ર લઈને અહીં અનુકૂળ ત્રિજ્યા લઈને આપણે ચાપ રચ્યો અને એ જ માપ લઈને એ ફાઈવને કેન્દ્ર લઈને ચાપ રચ્યો. બે ચાપ સરખા લીધા મિત્રો, ફરી બોલું છું, આ ખૂણા સરખા કરવા માટે આપણે શું કર્યું, એ તેરને કેન્દ્ર તરીકે લઈ અહીં ચાપ રચ્યો ઉપર અને એ જ રીતે એ ફાઈવને કેન્દ્ર તરીકે લઈને પહેલાં તો વર્તુળ રચ્યું. હવે આપણે શું કર્યું કે આ ખૂણો મારે સરખો બનાવો હતો તો આપણે આ માપી લીધું, તમે એ આટલું માપ્યું મિત્રો. હવે આ ખૂણો જે આવ્યો એટલો જ ખૂણો આપણે અહીં રચીએ છીએ, એટલે આ બાજુ આપણે મૂકીશું અને અહીં ચાપ માર્યો, એટલે આ જે ચાપ, આ ચાપ અગાઉના ચાપનો જે છેદે છે એ બિંદુ અને એ ફાઈ બિંદુને જોડતો રેખાખંડ દોર્યો, એટલે આ બંને રેખા એકબીજાને શું થઈ ગઈ, સમાંતર થઈ. તો હવે શું થયું મિત્રો, આ પાંચમા નંબરના પોઈન્ટ્સ ઉપરથી આપણે રેખાખંડ એ બી ઉપર ચાપ રચ્યું છે, રેખાખંડ દોર્યું છે, એટલે આ જે ટુકડો થશે મિત્રો પાંચ ભાગ થશે અને બાકીનો જે આ ભાગ થશે કેટલા થશે, આઠ થશે. કારણ કે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, ઉપરનો ભાગ આઠ છે. હવે તમને એમ થશે કે આવું તો કેવી રીતે થાય, આવું એટલા માટે થાય મિત્રો કે આને જો ચાલો આમ ફેરવશો તો ત્રિકોણ બનશે. જો આ શું બન્યું, કોઈ ત્રિકોણ બન્યો, આ ત્રિકોણ, હવે આ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થશે. ઉપરનો ત્રિકોણ એ પી અને આ એ ફાઈ, આ ઉપરનો ત્રિકોણ અને નીચેનો મોટો ત્રિકોણ, આ ઉપરનો નાનો ત્રિકોણ અને આ મોટો ત્રિકોણ બંને સમરૂપ ત્રિકોણો છે મિત્રો. હવે જો બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો હોય તો સંગતતા સમરૂપતા થાય, એટલે તમે આનું પરિણામ લખી શકો. ઉપર પ્રમેય આવે છે, ઉપરનો ટુકડો ભાગે આખો ટુકડો બરાબર, આ બાજુ ઉપરનો ટુકડો ભાગે આખો ટુકડો, અથવા તમે એવું પણ લખી શકો એપી ભાગ્યા પીબી, એપી ભાગ્યા પીબી બરાબર એ એ ફાઈવ ભાગ્યા એ ફાઈવ એ થર્ટીન, બરાબર. આ રીતે તમે લખી શકો કે એપી ભાગ્યા પીબી, એપી આ ટુકડો ઉપરનો ભાગ ભાગ્યા નીચેનો ભાગ ત્રિકોણની અંદર, બરાબર. તો આ બાજુ પણ શું થશે, ઉપરનો ભાગ કેટલો થયો કહો, એ એ ફાઈવ ભાગ્યા આ નીચેનો ભાગ ક્યાંથી કયો આવ્યો, એ ફાઈવ
3A13। હવે ચલો AP ભાગ્યા PB તો આપણે શોધવાનો હતો, તો આ AP ભાગ્યા PB એમને એમ, હવે A થી A5 તમે જુઓ, A થી A5 કેટલો ભાગ છે આ રહ્યો, કેટલા ચાપ છે, પાંચ ચાપ છે, એટલે આ પાંચ થયા, નીચે A5 થી A13 કેટલા ચાપ છે મિત્રો, આઠ ચાપ છે, તો આઠ થયા। તો આ રીતે AP ભાગ્યા PB એ 5/8 ના ગુણોત્તરમાં મિત્રો વિભાજન થયું કહેવાય। તો આ રીતે પણ તમે રચના દોરી શકો, બરાબર। પરંતુ મને એમ જો પૂછવામાં આવે, શિક્ષક તરીકે કોઈ વિદ્યાર્થી પૂછે કે સાહેબ તમે આ રચના બે રીતે શીખવાડી, બરાબર, હાલ આપણે રચના આના જ રચના આ રીતે પણ તમે સાહેબ શીખવાડી અને આના રચના આ રીતે પણ શીખવાડી, તો પરીક્ષામાં કઈ રીતે દોરવી સરળતા રહે, તો મારું કહેવું છે કે બને ત્યાં સુધી આ રીતે દોરવા પ્રયત્ન કરવાનો નહીં। એટલા માટે કે આની અંદર બે સમાંતર રેખાઓ વિદ્યાર્થીમાં સમાંતર રેખાખંડ દોરવામાં ભૂલ કરે છે, બરાબર, એ બે રેખાખંડ સમાંતર કરવાના છે અને એમાં ખૂણા બનાવવાના છે, એટલે એ ભૂલ થાય છે। જ્યારે આ જ રચના આપણે આ રીતે દોરીશું મિત્રો, તો અહીં સમાંતર રેખાખંડો દોરવાના થતા નથી, અહીં ફક્ત સાઈડના ખૂણા બે બનાવી દેવાના, બે બાજુ શરૂઆતથી જ ઉપરની સાઈડ નીચેની સાઈડ, એટલે બે કિરણ AX અને કિરણ BY રચવાના છે। અહીં ફક્ત શું કરવાનું છે, ચાપ જ લેવાના છે, પાંચ ચાપ ઉપર આઠ ચાપ નીચે અને સીધે સીધા જોડવાના છે। એટલે મને જો તમે પૂછો કે કઈ રીતે રચના દોરવી સરળ બનશે અને કઈ રીતે દોરવી સારી, તો હું તમને કહું કે આ રીતે મિત્રો દોરવા પ્રયત્ન કરજો। છતાં આપણે મેં બીજી રીતે પણ તમને શીખવાડી છે, એટલે કોઈ વિદ્યાર્થીને એમ ના થાય કે સાહેબ આ રીત કઈ છે, તો આ રીત પણ વાસ્તવમાં ઉપરની બાજુ અથવા નીચેની બાજુ, પાઠ્યપુસ્તકની અંદર નીચેની બાજુ કદાચ આમ આ રીતે નીચેની બાજુ 13 ટુકડા આપ્યા હોય, આપણે આના રચનાને ઉપરની સાઈડ 13 ટુકડા બનાવ્યા છે, એટલે એવું જરૂરી નથી કે રેખાખંડ ABની નીચેની બાજુ જ કિરણ રચવું જોઈએ, કિરણ ઉપર પણ રચી શકાય। તો આ રીતે પણ મિત્રો તમે રચના તૈયાર કરી શકો। તો આજે રચના 1 આપણે પૂરી કરીએ છીએ, એટલે 11.1 રચના જે આપણે લીધી હતી એ આપણે મિત્રોએ પૂરું કરીએ છીએ। આ બંને રીતે તમે દોરી શકો, એઝ યુ લાઈક, તમને ગમે એ રીતે મિત્રો પૂરજો। રચનાના મુદ્દા જાતે લખવાના છે, એ કંઈ શીખવાડવાના ના હોય અને ગોખવાના પણ ના હોય, ચોપડીમાંથી વોચ ના કરતા રચનાના મુદ્દા તમે જે કામ કરો છો એ કરવાનું। માની લો કે આ રચનામાં આ મુદ્દો લખવો હોય તો કઈ રીતે લખવાનો, હોય આ બે સમાંતર રેખાખંડ રચ્યો તો તમારો મુદ્દો કઈ રીતે લખવાનો, તમારે અહીં સીધે સીધો જ મુદ્દો લખી દેવાનો કે રેખાખંડ FIP એવો રચો, અથવા એ લખવાનું કે જેટલા માપનો ખૂણો થયો, બરાબર, આ આટલાનો જ ખૂણો અહીં બનાવવાનો છે, તમારે એકરૂપ ખૂણાની રચના કરો કે જેથી બંને રેખાખંડો કેવા થઈ જશે મિત્રો, સમાંતર થશે, બરાબર। તો એ મુદ્દા જાતે તમારે લખવાના છે, આમાં ગોખવાનું નથી, અને પછી લખવાનું કે FIP રેખાખંડ FIP રચો, આ P બિંદુએ રેખાખંડ AB નું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર। તો આ રીતે મિત્રો તમે આ રચના શીખી શકશો। હવે રચના નંબર 11.2 આના પછી આપણે જોઈશું, ફરી બોલીશું। આ પ્રકરણની અંદર કુલ 3 રચના છે, બરાબર, 11.1, 11.2, 11.3। આ 11.1 જે રચના છે એ રેખાખંડનું વિભાજનની રચના હતી જે આપણે પૂરી કરીએ છીએ। હવે 11.2 રચના એ ત્રિકોણની રચના છે અને 11.3 રચના એ વર્તુળની રચના છે, બરાબર। તો આ એક રચના પૂરી થાય છે। હવે આ રચના જે લીધી એના આધારે સ્વાધ્યાયમાં એક દાખલો હતો 11.1 પહેલો, તો આજે જે દાખલો લીધો એ સ્વાધ્યાય 11.1 પહેલો દાખલો છે, બરાબર। હવે બાકીના જે દાખલા છે 11.1 એ ત્રિકોણના લખતા દાખલા છે મિત્રો, બરાબર। તો કુલ 17 રચના છે, તમે બધી રચનાનો સરવાળો કરશો, 11.1 જે આપેલી છે, 11.2 આપેલી છે અને ઉદાહરણ, આ બધી રચના ભેગી કરશો તો કુલ 17 રચના છે। પણ આ 17 રચના મિત્રો અલગ નથી, એ ત્રણ રચના જો તમને આવડશે તો 17 રચના મિત્રો દોરતા તમને આવડે, ઓકે। તો અહીંયા આવી મિત્રો રચના પૂરી કરીએ છીએ, આભાર।